નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. હવે નવોદય બાલાછડીને લગતા જે કાંઈ પેપર હોય છે એ પેપરને લગતા 2021નો નવોદયનું આન્સર પેપર છે એ આપણે સોલ્વ કરીએ, બરાબર. એટલે કયા પ્રશ્નની અંદર કયા જવાબો છે એ ખ્યાલ આવશે. તો વિડીયો અંત સુધી જોજો, વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો જરૂરથી શેર કરજો. ચલો, વિભાગ પહેલો છે એમાં છે માનસિક યોગ્યતા કસોટી, બરાબર. તો એમાં પ્રશ્ન જોતા જાય ભાગ પહેલાની અંદર. પ્રશ્ન 1-4 છે, એમાં ABCD ચાર ઓપ્શન આપેલા છે અને ત્રણ ચિત્રો અમુક અંશે સરખા છે અને જ્યારે ચોથું ચિત્ર છે એ અલગ પડે છે, બરાબર. તો બીજાનાથી જુદું અલગ થતું હોય એવું ચિત્ર આપણે દર્શાવવાનું છે અને એ ચિત્રને આપણે અલગ દર્શાવીને જવાબ દર્શાવી શકીએ. ચલો, પહેલાંની અંદર તમે જુઓ, પહેલાંની અંદર બધા એરો છે એ અંદરની બાજુ આવે છે, અહીંયા એરો બહારની બાજુ જાય છે. એટલે પહેલાંના જવાબમાં આવશે ડી ઓપ્શન, બરાબર. પહેલાંમાં ડી. પછી બીજો છે એની અંદર તમે જોઈ શકો TICCTIITC માં ઈ તો ક્યાંય આવતો નથી, બરાબર. એટલે સી ઓપ્શન અલગ પડે છે. ત્રીજાની અંદર 3-3 છે, અહીંયા 4-4 છે, અહીંયા 4 અને 3 છે અને અહીંયા 2 અને 2 છે. તો સરખા છે એ આવે છે પણ અહીં સરખા અને જુદા જ દેખાય છે એટલે જવાબમાં સી ઓપ્શન આવશે. ચોથાની અંદર PQRS, બરાબર. PQRS અહીંયા PQRS છે એ ઉલટું ફરે છે, ક્લોકવાઇઝ, આ એન્ટી ક્લોકવાઇઝ, એટલે એમાં ચોથામાં એ ઓપ્શન આવશે. ત્યાર પછી પાંચમાની અંદર જવાબમાં, બરાબર, જે રાઉન્ડ છે નીચે ઉપર નીચે અહીંયા ઉપર આવવું જોઈએ એટલે અલગ પડે છે, ડી ઓપ્શન આવશે એમાં. પછી છઠ્ઠું એની અંદર બધા પ્લસ, 2 માઇનસ, જે આ બાજુ માઇનસ છે, બરાબર, એટલે આ અલગ પડે છે, જે અહીંયા હતું એ રીતનું આ અલગ પડે છે અહીંયા. ત્યાર પછી સાતમું છે એની અંદર અહીંયા તમે જોઈ શકો છો એ ટાઈપનું અહીંયા છે એટલે એમાં પણ સાતમામાં સી જ આવશે. અને આઠમાની અંદર અહીંયા જે તમને જોવા મળે છે એ જ ટાઈપનું અહીંયા સી ઓપ્શનમાં છે એટલે આઠમાં પણ સી જ આવશે. પછી નવમાની અંદર એમાં અહીંયા જે વધેલું ચિત્ર હોય ને એ ચિત્રને યોગ્ય બંધ બેસતું હોય ને એ જોડવાનું છે. તેમાં વધે તો અહીંયા આવી રીતની ડિઝાઇન થાય એમાં બી ઓપ્શન આવશે, બરાબર, નવમામાં. પછી દસમાની અંદર અહીંયા ગુણાકાર પ્લસ છે અને માઇનસ ભાગાકાર તો એમાં બી ઓપ્શન આવશે એ જ રીતે. પછી 11મું છે એની અંદર અહીંયા આ બાજુનો ભાગ પૂરો થાય છે ને અહીંયા ઉપરનો ભાગ પૂરો થાય છે ને અહીંયા રાઉન્ડ થાય છે એટલે ડી ઓપ્શન આવશે સાચો. 12માની અંદર અહીંનો ભાગ છે એ કમ્પ્લીટ કરવા માટે સી ઓપ્શનમાં સાચો થશે. પછી પ્રશ્નાચિહ્ન કરેલું હોય ને એના પછી ક્રમ પ્રમાણે જે આવતું હોય એ ગોઠવવાનું. તો 13માની અંદર ક્રમ પ્રમાણે જે આમાં આવે છે એ બી ઓપ્શન આવશે. પછી 14માની અંદર ક્રમ પ્રમાણે જે આવે છે એ નીચેની તરફથી આવી રીતના આવે એટલે સી ઓપ્શન આવશે. 15માની અંદર જે ક્રમ પ્રમાણ આવે છે એની અંદર બી ઓપ્શન આવશે. 16માની અંદર જવાબમાં ક્રમ પ્રમાણે 1, 2, 3 અને 4 બી ઓપ્શન આવશે. 17માની અંદર ક્રમ પ્રમાણે જે આવે છે, બરાબર, એમાં એ ઓપ્શન આવશે. 18માની અંદર ક્રમ પ્રમાણે જે આવે છે એમાં સી ઓપ્શન આવશે. 19માની અંદર ક્રમ પ્રમાણે જે જવાબમાં આવે છે એમાં સી ઓપ્શન આવશે. 20માની અંદર ક્રમ પ્રમાણે જે આવે છે એમાં બી ઓપ્શન આવશે.
21માં ની અંદર ક્રમ પ્રમાણે જે આવે છે જવાબ એમાં બી ઓપ્શન આવશે 22માં ની અંદર પણ બી ઓપ્શન 23માં ની અંદર ડી ઓપ્શન આવશે 24માં ની અંદર સી ઓપ્શન આવશે 25માં ની અંદર ડી ઓપ્શન 26માં એ 27માં ની અંદર સી 28માં એ 29માં એ 30માં ની અંદર બી 31માં સી 32માં સી 33માં એ 34માં બી 35માં એ 36માં એ 37માં એ 38 એ 39માં એ 40માં બી ચાલો હવે વિભાગ બીજો આવે છે અંક ગણિત કસોટી તો એના જવાબ આપણે જોતા જઈએ બરાબર સીધા જવાબ છે જોઈએ છીએ બરાબર પ્રશ્ન તમારી રીતે જોતા જજો 41માં ની અંદર જવાબમાં આવશે સી ઓપ્શન 42માં જવાબમાં આવશે સી ઓપ્શન 43માં જવાબમાં આવશે સી ઓપ્શન 44ના જવાબમાં આવશે બી ઓપ્શન 45ના જવાબમાં આવશે બી 46માં આવશે સી 47માં ડી 48માં સી 49માં ની અંદર સી 50માં ડી પછી 51માં ની અંદર આવશે ડી 52માં ડી 53 ની અંદર બી 54માં બી 55માં એ 56 ની અંદર સી 57માં બી 58માં સી 58માં સી છે 58માં અહીંયા સી 59માં બી ને 60માં પણ બી ચલો બરાબર એના પછી વિભાગ ત્રીજો છે ભાષા કસોટી એટલે કે ગુજરાતીને લગતા તો એમાં ફકરો છે વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના હોય ને એમાં 61માં પ્રશ્ન છે એની અંદર જવાબમાં આવશે સી 62માં જવાબમાં આવશે સી 63માં જવાબમાં આવશે સી 64ના જવાબમાં આવશે બી 65ના જવાબમાં આવશે એ 66ના જવાબમાં આવશે સી 67ના જવાબમાં આવશે બી 68ના જવાબમાં આવશે સી 69ના જવાબમાં એ આવશે 70ના જવાબમાં બી આવશે 71ના જવાબમાં બી આવશે 72ના જવાબમાં બી આવશે 73ના જવાબમાં બી આવશે 74ના જવાબમાં સી આવશે 75ના જવાબમાં ડી આવશે 76ના જવાબમાં સી આવશે 77ના જવાબમાં એ આવશે 78ના જવાબમાં બી 79ના જવાબમાં એ 80ના જવાબમાં સી
વિદ્યાર્થી મિત્રો, તમને હવે ખ્યાલ આવી ગયો છે કે કયા પ્રશ્નની અંદર કઈ રીતે જવાબો આવે છે, બરાબર? તો વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી કરીને આ દરેક પ્રશ્નોના જવાબ એમને પણ ખ્યાલ આવે કે કઈ રીતના પ્રશ્નોના જવાબ આવે છે. સાથે ચેનલમાં અલગ અલગ વિડીયોઝ છે, એ ધોરણ પ્રમાણે પણ મુકાયેલા છે, એ ન જોયેલા તો એ પણ જોઈ લેજો, આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થશે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.